नमस्कार, हूँ ज्योतिका खराड़ी। प्राइम हिंदुस्तान न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। गुजरात न्यूज अपडेट। गौशाणे सहायपेटे रुपया 200 करोड़ फाळवानी मांग। गुजरात में गौशाणे कायमी सरकारी अनुदान मांग साथ कोबा में गौ अधिकार मंथन गौ सेवा संघ द्वारा गौ ऋषि स्वामी दत्सरानंदजी महाराज पंथमेढ़ा सानिध्य में गुजरात दरेक जिल्लाना गौशाला पांजरापोळ संचालकों ने संतोनी उपस्थिति में गौ अधिकार मंथन सभा योजाई गई। गुजरात में आवेली अंदाजे 1500 जेटली गौशाला संचालकों ने संतोनी उपस्थिति में गांधीनगर कोबा खाते गौ अधिकार मंथन आयोजन करायुं हतुं। आ कार्यक्रम में गुजरात की गौशालाओं में राज्य सरकार द्वारा कायमी अनुदान पेटे 50% रकम चूकवाई तेवी प्रबल मांग करवामां आवी हती। कोरोना महामारी वच्चे हाल में गुजरात की गौशालाओं समाजसेवा द्वारा निर्वाह चलावे छे। एवा समय देशना अन्य राज्यों की जेम गुजरात में पण गौशालाओनी सरकार द्वारा कायमी अनुदान मळे तो विविध गौशालाओं में रहती 4.5 लाख गौधन पालन पोषण योग्य रीते थई शके तेवी वात साथे गौ ऋषि स्वामी दसरानंदजी महाराज की उपस्थिति में गौशाला संचालकों गुजरात सरकार पासे मांग करी छे। उल्लेखनीय छे के सरकार द्वारा बजेट में पांजरापोळ माटे रुपया 100 ની ફાળવણી કરાઈ છે, પરંતુ ગૌશાળા અને પાંજરાપોળ વચ્ચે ઊભી થયેલી વિસંગતના કારણે વ્યક્તિ કે સંસ્થાના ગોધન નિભાવ કરવામાં આવે છે, સહાયથી વંચિત રહી જાય છે। તેવામાં રાજ્ય સરકાર દ્વારા ગૌશાળાઓને કાયમી અનુદાન પેટે 50% રકમ ચૂકવાય તો યોગ્ય નિર્વાહ થઈ શકે છે। હાલ દેશના ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર ગૌશાળાને પ્રસુદીટ કાયમી સહાય આપે છે। આ ઉપરાંત ગોચરની ઉપલબ્ધ જમીનનો ગોચરણ માટે ઉપયોગ થાય તેવી માંગ રાખવામાં આવી છે। નિરાશ્રિત અને રખડતા ગોવંશ અને નદીઓ માટે ગો અભયારણ્ય બનાવવા તથા શંકરીકરણ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને ઉચ્ચ નસલની નદીઓ દ્વારા પ્રત્યેક ગામમાં સંવર્ધન યોજના ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગૌ આધારિત કૃષિને પ્રોત્સાહન માટે ઉત્પાદિત અનાજ, ફળ, શાકભાજીનું ઉચ્ચ બજાર મૂલ્ય પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ગૌ અધિકાર મંથન સભામાં ગૌ સંરક્ષણ, ગૌ કૃષિ, ગોચર વિકાસ, પંચગવ્યનો વિધિવત વિનિયોગ આદિ કાર્યોનું સુચારુ નિયમન માટે ગોપાલન મંત્રાલયની સ્થાપના કરવાની રજૂઆત સાથે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપ્યું હતું। આ પ્રસંગે પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ, ગો સેવા સંઘ ગુજરાત, પરમ પૂજ્ય કાલિદાસજી મહારાજ એકાવાડા, પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ અંચાર, પરમ પૂજ્ય વાલદાસ બાપુ અમરેલી, પરમ પૂજ્ય જાનકીદાસ બાપુ ઢીમા, પરમ પૂજ્ય સજીવનદાસજી બાપુ બંદવડ, પરમ પૂજ્ય રામ મનોહરદાસજી કલોલ, પરમ પૂજ્ય ભાગવત ઋષિ સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ, પરમ પૂજ્ય રામરતનજી મહારાજ કેટોડા, બાલકૃષ્ણ શાસ્ત્રી ગાયત્રી ગૌશાળા થરાદ, ધનેશ્વરભાઈ શાસ્ત્રી કથાકાર અંજાર, જેબી જોશી ઉપપ્રમુખ SPCGA બનાસકાંઠા, પરમ પૂજ્ય સાધ્વીશ્રી શારદાબેન ઠાકોર સંસ્કૃત સદારામ ગૌશાળા ભેષના તથા ગુજરાતના વિશેષ સંતો મહાપુરુષો તથા વિશેષ ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લે ગૌવતી ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। રિપોર્ટ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ। એ માટે સરકાર શ્રી આ સંવેદનાને ભાવનાને સમજે બસ અને પ્રતિદિન અનુદાન સરકાર શ્રી સહયોગ કરે પછી આ